લોકડાઉન વચ્ચે ગુજરાતની સરહદ ઉપર આવેલા નેનાવા ગામની ચેકપોસ્ટ ઉપર પોતાના ઘર તરફ રવાના થવા માટે રાજસ્થાન સરકારની બસોમાં સવાર થઈ 416થી પણ વધારે મજૂરો આવી પહોંચ્યા હતા. આ તમામ મજૂરોને આરોગ્ય ચકાસણી તેમજ નોંધણી માટે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા નેનાવા ગામમાં જ એક કંટ્રોલ રૂમ ઉભો કરી તમામ મજૂરોને ફૂડ પેકેટ આપી પોતાના ઘર તરફ રવાના કરવામાં આવ્યા હતા. રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લામાં અલગ અલગ જગ્યા ઉપર ગુજરાતમાંથી મજૂરી કરવા ગયેલા મજૂરો ફસાયેલા હતા. આ મજૂરો ગુજરાત રાજ્યના રાજકોટ, કચ્છ, સુરત, ગાંધીધામ સહિતના નાના મોટા શહેરો અને ગામડામાં રહે છે. જોકે કોરોના વાયરસ બાબતે લોકડાઉન થતાં આ તમામ પરિવારો રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના અલગ અલગ શહેરોમાં ફસાઈ ગયા હતા. ત્યારે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા તમામ મજૂરોને ગુજરાતમાં લાવવા માટે રાજસ્થાન સરકારને વાત કરતાં ગુજરાતની સરહદ ઉપર રાજસ્થાન રોડવેજની બસોમાં મજૂરો આવી પહોંચ્યા હતા. તો આ તરફ ગુજરાત સરકારની પણ 25 જેટલી બસો સાથે ધાનેરા વહીવટીતંત્ર મજૂરોને આવકારવા માટે તૈયાર હતું. ધાનેરા આરોગ્ય વિભાગની 7 જેટલી ટીમો તમામ મજૂરોનું સ્ક્રીનિંગ કરી શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી હતી. આજરોજ રાજસ્થાનથી અહીં જે લોકો અલગ અલગ ગુજરાતમાં જવા માટે રાજકોટ, કચ્છ અને સુરત જવા માટેના જે વ્યક્તિઓ આવે છે એમાંથી લગભગ 417 વ્યક્તિઓ છે જેનું આરોગ્યની ટીમો દ્વારા એમાં ટોટલ 7 ટીમો દ્વારા અલગ અલગ સ્ક્રીનિંગ કરી અને એમને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગુજરાતની બસોમાં બેસાડીને આગળ રવાના કરવામાં આવ્યા છે. નેનાવા ચેકપોસ્ટ ઉપર પોલીસ વિભાગ, મામલતદાર સહિત સરકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી મજૂરોને રાજસ્થાન બસમાંથી ઉતારી તમામ તપાસ કર્યા બાદ ગુજરાતની બસોમાં બેસાડવામાં આવી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એક બસમાં 30 જેટલા મજૂરો બેસાડવામાં આવી રહ્યા હતા. મજૂરોની સાથે સાથે તેમના બાળકોની સંખ્યા પણ વધુ હોવાના કારણે તમામ મજૂરો અને બાળકો માટે ફૂડ પેકેટ તેમજ ઠંડા મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ મજૂરો રાજકોટ, કચ્છ, ભુજ, ગાંધીધામ ત્યાં સુરત હોવાના કારણે તમામ મજૂરોને પોતાના વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા. 35 દિવસ પછી પોતાના ઘરે જવા મળતા મજૂરોએ પણ હાથ જોડી સરકાર તેમજ ધાનેરાના વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. સાચોરથી રાજકોટ, ગાંધીધામ અને સુરત કુલ 416 લોકો છે જે મજૂર ફસાયેલા હતા જાલોર જિલ્લામાં. એમને એમના વતનમાં સરકારશ્રીની સૂચના મુજબ પહોંચાડવાની અત્યારે કામગીરી ચાલે છે. એમનું હેલ્થ સ્ક્રીનિંગ ત્યાં તો થયું જ છે સાચોર ખાતે, ઉપરાંત અહીંયા પણ એમનું હેલ્થ સ્ક્રીનિંગ કરી તેમને ફૂડ પેકેટ્સ ઉપલબ્ધ કરવામાં આવે છે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને 30ની સંખ્યામાં દરેક બસમાં જે મજૂરોને અંદર બેસાડી અને ગાંધીધામ, રાજકોટ અને સુરત મોકલવામાં અત્યારે આવી રહ્યા છે.